જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે બધી પરીક્ષાઓમાં પૂછાતા ગુજરાતી સાહિત્યના મોસ્ટ આઈએમપી સો પ્રશ્નો જોઈશું જેનો આ પાર્ટ થ્રી છે આની પહેલાં પાર્ટ વન અને પાર્ટ ટુ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો એ જોઈ લેજો લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે આવનાર બધી પરીક્ષાઓ માટે સો ટકા ઉપયોગી રહેશે તો જોઈએ ગુજરાતી ભાષાના પ્રથમ કરુણ પ્રશસ્તિની રચના કોણે કરી હતી દલપતરામે કરી હતી અંગ્રેજ સરકાર દ્વારા કયા કવિને કેમ્પેનિયમ ઓફ ઇન્ડિયનનો ખિતાબ આપ્યો હતો દલપતરામને આપ્યો હતો દલપતરામે પોતાની કઈ રચનાને ભૂંગળ વિનાની ભવાઈ કહીને ઓળખાવી હતી મિથ્યાભિમાન અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી અલેક્ઝાન્ડર ફાર્બસ અલેક્ઝાન્ડર ફાર્બસે ક્યારે વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી છવ્વીસ ડિસેમ્બર અઢારસો ને અડતાલીસ ના રોજ વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના અમદાવાદમાં અલેક્ઝાન્ડર ફાર્બસે કરી હતી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને હાલમાં કયા નામે ઓળખવામાં આવે છે ગુજરાત વિદ્યાસભાના નામે હાલમાં ઓળખવામાં આવે છે ગુજરાતી ભાષાનું પ્રથમ હાસ્ય નાટક મિથ્યાભિમાનની રચના કોને કરી હતી દલપતરામે કરી હતી શું છે તો પ્રથમ હાસ્ય નાટક પૂછવામાં આવે ગુજરાતી ભાષાનું પ્રથમ હાસ્ય નાટક ક્યુ છે તો જવાબ આવશે મિથ્યાભિમાન પૂછવામાં આવે મિથ્યાભિમાનની રચના કોણે કરી તો દલપતરામે કરી ગુજરાતી સાહિત્યનો પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્ય દોહનની રચના કોણે કરી હતી દલપતરામે કરી હતી ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે કાવ્ય દોહન એ પણ ઘણી વખત પૂછાયેલું છે અને રચનાકાર છે દલપતરામ તાર્કિક બોધ વાર્તા સંગ્રહ અને વાંચન માળા કાવ્ય સંગ્રહના રચનાકાર કોણ છે દલપતરામ છે એમાંથી હોપ વાંચન માળા છે પૂછાયેલું છે ઘણી વખત ફાર્બસ વિરહ કરુણ પ્રશસ્તિ વેનચરિત્ર કાવ્ય દોહન ભાગ એક અને બે ની રચના કોને કરી દલપતરામે કરી હતી ભાદરવાનો ભીંડો ઊંટ અને શિયાળ જાણીતી રચનાઓ કોની છે દલપતરામની છે શરણાઈ વાળો કેળેથી નમેલી ડોસી અને માખીનું બચ્ચું આ જાણીતી રચનાઓ કોની છે દલપતરામની છે હુન્નરખાનની ચડાઈ દીર્ઘ કાવ્યની રચના કોને કરી હતી દલપતરામે કરી હતી હુન્નર ચડાઈ ચડાય દીર્ઘકાવ્યની રચના પોલું તે બોલ્યું તેમાં કરી શીતે કારીગરી પંક્તિ કોની છે આમાં આગળ શું આવે પોલું તે બોલ્યું તેમાં કરી શીતે કારીગરી સાંભેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે એ રીતે આખી પંક્તિ છે જવાબ આવશે દલપતરામ સાગ ઉપર કાગ બેઠો રથે બેઠા રાણી બંદા બેઠા માચીએ ને દુનિયા ડહોળે પાણી પંક્તિ કોની છે દલપતરામની આ પંક્તિ છે માનવ જાતિ માત્ર ભલે વસે સૌ ભૂમિમાં પંક્તિ કોની છે દલપતરામની જ્યાં આદર જ્યાં આવકાર જ્યાં નેનોમાં નેહ પંક્તિ કોની છે દલપતરામની આ પંક્તિ છે આવ આવજરાતી અને અતિશોભિત હું શણગાર સજાઉં આ પંક્તિ કોની છે દલપતરામની નર્મદશંકર લાભશંકર દવે એટલે કે નર્મદનો જન્મ ક્યાં થયો હતો સુરતમાં થયો હતો આખું નામ શું છે નર્મદશંકર લાભશંકર દવે યાદ રાખજો કોને સુધાર યુગનો અરુણ યુગંધર અને સમયમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે નર્મદને શું કહે છે સુધારા યુગનો અરુણ યુગંધર અને સમયમૂર્તિ અંધેરી નગરીને ગંડુ રાજા આના સર્જક કોણ છે દલપતરામ છે અંધેરી નગરીને ગંડુ રાજા પ્રેમ શૌર્ય અને નર્મદ ઉપનામ કોનું છે નર્મદશંકર લાભશંકર શંકર દવેનું છે પ્રેમ શૌર્ય અને નર્મદ ઉપનામ કોને ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો ગધ્યના પિતા કોણ છે નર્મદ છે યાદ રાખજો ઘણી વખત પૂછાયેલું છે પ્રથમ થતા લાભ પ્રસિદ્ધ રચના કોની છે નર્મદની છે કયા ગુજરાતી સર્જકે લાગણી જુસ્સો અને દેશાભિમાન શબ્દનો પ્રથમ ઉપયોગ કર્યો હતો નર્મદે કર્યો હતો મહાકાવ્યની રચના કરવા વીરવૃત છંદની શોધ કોને કરી હતી નર્મદે કરી હતી અઢારસો ચોસઠ માં દાંડિયો નામના પાક્ષિકની શરૂઆત કોણે કરી હતી નર્મદે કરી હતી નર્મદની કઈ રચનાને સુધારાનું બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે હિન્દુઓની પડતીને સુધારાનું બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે કોના દ્વારા નર્મદને અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રણેતા એવી ઉપમા આપવામાં આવી છે રામનારાયણ વિશ્વનાથ પાઠક એટલે કે રાવી પાઠક અર્વાચીનોમાં કોણે આપ્યું કનિયાલાલ મુનશીએ આપ્યું હતું નર્મદે કયો શબ્દકોષ આપ્યો છે નર્મકોષ આપ્યો છે નર્મદને પ્રાણવંતો પૂર્વજ તરીકે કોણે સંબોધ્યો ત્રિભુવનદાસ લોહાર એટલે કે સુંદરમ કોણે કહ્યું હતું કે નર્મદની કવિતામાં નવા યુગની નાંદી સંભળાય છે ઉમાશંકર જોશી એટલે કે વાસુગી આત્મકથા સ્વરૂપે લખાયેલું પ્રથમ પુસ્તક મારી હકીકતના લેખક કોણ છે નર્મદ તો પ્રથમ આત્મકથા કઈ ગુજરાતીની તો જવાબ આવશે મારી હકીકત ઇડિયલનો સાર અને મહીપતરામ રૂપરામ મહેતા આ પ્રસિદ્ધ રચનાઓ કોની છે નર્મદની છે સ્વદેશાભિમાન સ્ત્રી કેરવણી અને ધર્મ વિચાર આ કૃતિઓના કવિ કોણ છે નર્મદ રાજ્ય રંગ અને મેવાડની હકીકત કોની કૃતિ છે નર્મદની કૃતિ છે અલેક્ઝાન્ડર ફાર્બસનો જન્મ ક્યાં થયો હતો લંડનમાં થયો હતો ડગલું ભર્યું કે ના હટવું પંક્તિ કોની છે નર્મદની શું કહ્યું નર્મદું ભર્યું કે ના હટવું કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો એના કવિ કોણ છે નર્મદ શું કહ્યું કદમ જેના અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જળતો અડગમનો જે મુસાફર હોય તેને હિમાલય પણ નથી નડતો કોની કોની છે ગુજરાત રચના કોની છે નર્મદની પ્રખ્યાત પંક્તિ જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત ના લેખક કોણ છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન વેરી વેરી મોસ્ટ આઈએમપી છે આ જવાબ આવશે નર્મદ સૌ ચલો જીતવા જંગ બ્યુંગલો વાગે યા હોમ કરીને પડો ફતેહ છે આગે પંક્તિ કોની છે નર્મદની છે ઘણી વખત પૂછાયેલી પંક્તિ છે ખૂબ જ ફેમસ છે આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ બંગલો કોને રે બનાવ્યો ના રચનાકાર કોણ છે દાસી જીવન હેમંત ચૌહાણે ભજન ગાયેલું ખૂબ જ ફેમસ ભજન છે આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ બંગલો કોણે રે બનાવ્યો પણ તે લખેલું કોણે છે દાસી જીવને લખેલું છે યાદ રાખજો ઘોઘાવદર તેમનું સ્થળ છે ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે અલેક્ઝાન્ડર ફાર્બસ છે છે આ પણ ઘણી વખત પૂછાયેલું છે નંદશંકર શંકર તુર્જાશંકર મહેતાને અઢારસો ને માં દિલ્હી દરબાર દ્વારા ક્યુ વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું રાવ બહાદુર રાવ બહાદુરનું સન્માન તેને આપવામાં આવ્યું હતું અઢારસો ને સત્યાસી માં ક્યાં તો દિલ્હી દરબારમાં કોને નંદશંકર તો મહેતા એટલે કે નંદશંકર મહેતાને આખું નામ પણ યાદ રાખવું કેમ કે વારંવાર પૂછાતું હોય છે ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા કરણ ઘેલોના લેખક કોણ છે પ્રથમ તો એક પ્રશ્ન બને કે ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે કરણ ઘેલો છે અને તેના લેખક છે નંદશંકર તુળજાશંકર મહેતા નવલરામ પંડ્યાના વિવેચનને કોણે મધુકર ગુંજારવ કહ્યો હતો વિજયરાજ વૈદ્ય આરૂ વિવેચક તરીકે કોણ ઓળખાય છે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા એટલે કે નવલરામ પંડ્યા આખું નામ પણ યાદ રાખી લેજો ભોળા ભટ્ટ નામનું પાત્રના સર્જક કોણ હતા નવલરામ પંડ્યા ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક કોણ હતા તે હતા પંડ્યા ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક અને વીરમતીના લેખક કોણ છે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા ઇતિહાસની આરસી ગુજરાતની મુસાફરી તથા જનાવરની જાન આ પ્રખ્યાત કાવ્ય રચનાઓ ના લેખક કોણ છે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા કઈ કઈ કૃતિઓ છે ઇતિહાસની આરસી ગુજરાતની મુસાફરી તથા જનાવરની જાન નવલરામ પંડ્યાના વિવેચનોને આનંદની ઉજાણી કોણે કહી છે ગોવર્ધનરામ ત્રિપાઠીએ કહી છે રોજનિશી રૂપે ગુજરાતમાં સમાનપણે પહેલી આત્મકથા લખવાની શરૂઆત કોણે કરી હતી શરૂઆત કરી હતી દુર્ગારામ મહેતાજીએ જો અહીં પહેલી આત્મકથા લખવાની શરૂઆત કોણે કરી તો દુર્ગારામ મહેતાજી જવાબ આવે છે જ્યારે પ્રથમ આત્મકથા કઈ છે તો મારી હકીકત લેખક છે નર્મદ તો કન્ફ્યુઝ ન યાદ રાખી લેવું ધર્મ સાહિત્ય તથા સમાજ સુધારણા પત્રોના લેખક કોણ છે દુર્ગારામ મહેતાજી કયા ગુજરાતી સાહિત્યકારે ઈસવીસન અઢારસો છવ્વીસ માં સુરતમાં ગુજરાતી શાળાની શરૂઆત કરી

પ્રથમ પ્રવાસ વર્ણન ઇંગ્લેન્ડમાં મુસાફરી સોરી ઓગણીસો લેખક કોણ છે મહીપતરામ રૂપરામ નીલકંઠ છે ઇંગ્લેન્ડની મુસાફરી અથવા તો ઇંગ્લેન્ડમાં મુસાફરી અઢારસો ક્યા ગુજરાતી સાહિત્યકારે રાષ્ટ્રગોફતાર સામી દ્વારા સુધારા વિશે લેખો લખ્યા છે મહીપતરામ રૂપરામ નીલકંઠ ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે રણછોડભાઈ દવે ગુજરાતી સાપ્તાહિકની શરૂઆત કોણે કરી હતી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ સત્યપ્રકાશ સામયિકની શરૂઆત કોણે કરી હતી કરશનદાસ મૂળજી જાણીતા મહારાજ લોયબલ કેસ જીતનાર ગુજરાતી સાહિત્યકાર કોણ હતા કરશનદાસ મૂળજી હતા વિધવા વિવાહ પર નિબંધ લખનાર કવિ કોણ હતા કરશનદાસ મૂળજી અને આ નિબંધ એટલે કે વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા પ્રથમ કરુણાંત સામાજિક નાટક લલિતા દુઃખદર્શક લખનાર કવિ કોણ છે તો અહીં પ્રશ્ન એ બને કે પ્રથમ કરુણાંત સામાજિક નાટક ક્યું છે લલિતા દુઃખદર્શક ઘણી વખત પૂછાયેલું છે ગુજરાતી સાહિત્યનું પ્રથમ કરુણાંત સામાજિક નાટક લલિતા દુઃખદર્શક અને તેના કવિ છે ઓળખાવમણભાઈ નીલકંઠ લલિતા દુઃખદર્શક તથા સુશીલ સુંદરી તથા તારામતી સ્વયંવર જેવી રચનાઓ કોની છે રણછોડભાઈ ઉદયરામ દવેની છે ક્યા ગુજરાતી સાહિત્યકારે ડાહી લક્ષ્મી લાઇબ્રેરીની સ્થાપના કરી હતી તો મનસુખરામ રામ સૂર્યરામ ત્રિપાઠીએ પોતાની પત્નીની યાદમાં ડાહી લક્ષ્મી લાઇબ્રેરીની સ્થાપના કરી હતી મનસુખરામ રામ સૂર્યરામ ત્રિપાઠી શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો વવાણિયામાં થયો હતો જિલ્લો પૂછે તો મોરબી જિલ્લો આવશે ક્યા ગુજરાતી સાહિત્યકારે બૃહદ કાવ્ય દોહનના આઠ ભાગમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ગ્રંથી કરવાનું કામ કર્યું છે દેસાઈ સૌપ્રથમ ગુજરાતી શુદ્ધ પંચાંગ બનાવનાર કોણ હતા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ હતા સૌપ્રથમ ગુજરાતી શુદ્ધ પંચાંગ બનાવનાર ચંદ્રકાંત ભાગ એક થી ત્રણ અને ટીપુ સુલતાન આ જાણીતી રચનાઓ કોની છે ઈચ્છારામ છે મહારાણી વિક્ટોરિયાનું ચરિત્ર લખનાર કવિ કોણ હતા ઈચ્છારામ દેસાઈ ક્યા ગુજરાતી સાહિત્યકારને સાક્ષાત સરસ્વતી નું બિરુદ મળ્યું હતું શ્રીમદ રાજચંદ્ર સાક્ષાત સરસ્વતી નું બિરુદ મળ્યું હતું સતાવધાની અને શીઘ્ર કવિ તરીકે કોણ જાણીતા છે ગાંધીજીના ગુરુ તરીકે કોણ જાણીતા છે રાયચંદભાઈ અથવા તો એનું મૂળ નામ શું હતું એવું પૂછે તો પણ યાદ રાખવું રાયચંદભાઈ હતું શ્રી રંગ જન્મ ક્યાં થયો હતો ગોધરા જિલ્લો પંચમહાલ ગુરુ લીલામૃત જેવા કાવ્ય ગ્રંથના રચિતા કોણ છે શ્રી રંગ અવધૂત છે ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો નડિયાદમાં થયો હતો બાવની શ્રી અવધૂતી રંગતરંગ અને રંગ હૃદયમ કૃતિના કરતા કોણ છે શ્રી રંગ અવધૂતજી મહારાજ છે બાવની શ્રી અવધૂતી રંગ તરંગ અને રંગ તરંગે અવધૂત ત્રિપાઠીને જગત સાક્ષરનું બિરુદ કોણે આપ્યું હતું કવિ નાનાલાલે આપ્યું હતું ગોવર્ધનરામ ત્રિપાઠીને જગત સાક્ષરનું બિરુદ ગોવર્ધનરામ ત્રિપાઠીની કઈ કૃતિ પ્રથમ મહાનવલ તરીકે ગણના પામી છે

તરીકે ઓળખાતા ક્યા કવિ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા ગોર્ધન રામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશન જે થયું હતું તેના પ્રમુખ પત્નીના અવસાનના ગોવર્ધન રામ ત્રિપાઠીએ કયા ચરિત્ર ગ્રંથની રચના કરી સ્નેહા મુદ્રા દીકરી લીલાવતીના અવસાનના કારણે ગોવર્ધન રામે કઈ કૃતિનું સર્જન કર્યું હતું લીલાવતી જીવનકલા સરસ્વતી ચંદ્ર મહાનવલના કેટલા ભાગ છે એક થી ચાર ભાગ છે ટોટલ ચાર ભાગમાં છે ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ એટલે કે સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠી ક્યા ગુજરાતી ગઝલકાર ગુજરાતી સાહિત્યના પ્રથમ ગઝલકાર અને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખાય છે તો એ છે બાલાશંકર કંથારિયા પ્રથમ ગઝલકાર ગુજરાતી સાહિત્યના અને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે બાલાશંકર કંથારિયાને આપેલ વિવેચનોના રચનાકાર કોણ છે દયારામનો અક્ષરદેહ સાક્ષર જીવન અને આધ્યાત્મિક જીવન એ છે ગોવર્ધનરામ ત્રિપાઠી આપેલ ઉપનામ કયા કવિના છે બાલ મસ્ત કલાંત અને નિજાનંદ આ ચાર ઉપનામો છે કોના છે બાળાશંકર કંથારિયાના છે ખાસ યાદ રાખવું બાલ મસ્ત કલા અને નિજાનંદ બાળાશંકર કંથારિયાની પ્રથમ ગઝલ કઈ હતી બોધ પૂછવામાં આવે બોધ ગઝલ કોને કોણે લખેલી છે બાળાશંકર કંથારિયાએ અને તે બાલાશંકર કંથારિયાની પ્રથમ ગઝલ હતી આપેલ કૃતિઓના કવિ કોણ છે કલા કવિ હરિપ્રેમ પંચદશી અને ભણકાર જવાબ આવશે બાલાશંકર કંથારિયા પ્રખ્યાત રચનાઓ જીગરનો કવિ કોણ છે બાલાશંકર કંથારિયા છે અરે પ્રારબ તો ઘેલું રહે છે દૂર માંગે તો દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે ના કવિ કોણ છે બાલાશંકર કંથારિયા હવે તમારી ટેસ્ટ અહીં આપણે જે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે તેમાં પ્રથમ પ્રશ્ન છે કોને ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક કોણ કોણ હતા ત્રણ માનવ ધર્મ સભાની સ્થાપના કોને કરી હતી ચાર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે કોણ જાણીતા છે અને પાંચ ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો પાંચે પાંચ પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં ત્યાં તમે જોડાઈ શકો છો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આગળ પણ આવા જ વિડીયો જોવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો